નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પાડ જોઈ રહ્યા છીએ કે ભારતમાં રાષ્ટ્રપાત રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રવાદ કઈ રીતે ઉદભવ થયો એ પણ આપણે જોયું અને અંગ્રેજોએ જે નીતિ અપનાવી ભાગલા પાડો અને રાજ કરો એમાં સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો પાંચમાં વાઇસ રોય કરજને દ્વારા બંગાળના ભાગલા પડ્યા અને એના કારણે ઉગ્ર આંદોલન થયા જેમાં હિન્દુ મુસ્લિમની એકતા તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમાં અંગ્રેજો સફળ થયા નહીં અને એની સામે કેટલાક આંદોલનો થયા એ પણ આપણે જોયા કે બંગ બંગનું આંદોલન કે જે દિવસે એ બંગાળના ભાગલા પડ્યા એ દિવસને બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવે છે અને ફરીથી એ પાછું ખેંચાયું જેના કારણે રવિન્દ્રનાથ ટાગોરે એમને એકતા દિન તરીકે પણ ઉજવે છે જેમાં સ્વદેશી આંદોલન થયું જેમાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થયો કે સ્વદેશી માલનો વેપાર કરવો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષણની પણ શરૂઆત થઈ અને એમાં જહાલવાદનો ઉદય થયો તો જહાલવાદના મુખ્ય નેતાઓ કયા કયા હતા તો જહાલવાદના નેતાઓ એમાં પણ બે વિભાગ પાડવામાં આવ્યા કે મવાડ વાદના નેતાઓ વિરુદ્ધ લાલ બાલ અને પાલ કે જે લાલા લજપતરાય બાળ ગંગાધર ટિળક અને ચંદ્ર પાલ કયા નામે ઓળખાયા એ જહાલવાદી નેતા અને મવાળવાદી નેતામાં કયા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનર ગોપાલકૃષ્ણ ગોખલે જેમાં આપણે જોયું કે જહાલવાદી નેતાઓ કે જેમાં સૌ આપણે જોયું લોકમાન્ય તિળક કે લોકમાન્ય ટિળક એ બંગાળ બાર ગંગાધર ટિલક જે જવા જહાલવાદના મુખ્ય નેતા હતા અને એમને કયો મંત્ર આપ્યો તો સ્વરાજ મારો જન્મસિદ્ધક છે અને હું એમને મર મેળવીને જમ્પીશ અને એમને ગણેશ ચતુર્થી અને શિવાજી ઉત્સવો પણ શરૂ કર્યા અને કેસરી અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાનપત્રો પણ એમને શરૂઆત કર્યા અને ઈસવીસન ઓગણીસો સોળમાં હોમરૂલ ચરવની એમાં સક્રિય ભાગ એમને ભજવ હવે આગળ જે જહાલવાદના નેતા હતા એમાં આપણે આગળ જોઈએ કે લાલા લજપતરાય તો લાલા લજપતરાય એ પણ આપણે બધા એની વિશે જાણીએ છીએ કે લાલા લજપતરાય તો લાલા લજપતરાય ક્યાંના હતા તો લાલા લજપતરાય એ શેરે પંજાબ એટલે કે પંજાબના હતા અને પંજાબના શેર તરીકે એ ઓળખવામાં આવતા હતા તો આપણે એમના વિશે જોઈએ સૌ આપણે એમનું ચિત્ર જોઈએ કે લાલા લજપતરાય તો લાલા લજપતરાય અઢારસો છપ્પન ઓગણીસો અઠ્યાવીસ સુધીને એમનો સમયગાળો ગણવામાં આવે છે તો લાલા લજપતરાયને શેરે પંજાબ તરીકે ઓળખવામાં આવતા હતા એમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ પ્યુપિલ જેવા વર્તમાનપત્રો એમની શરૂઆત કર્યા હતા અને ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં એમને સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો અને પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું કે મારા ઉપર લાઠીના એક એક પ્રહારને બ્રિટિશ સામ્રાજ્યની કફનની ખાય બનશે એમ કે તમે જે મારા પર લાઠીના પ્રહાર કર્યા છે એ સમગ્ર દેશ માટે એમ કે એક એકતાનું પ્રતીક છે એમ અને એક એક જે પ્રહાર છે એ એમ કે બ્રિટિશ સામ્રાજ્યનું પતન થશે કફન થશે અને એ જ એમની એમ કે ખાય બનીને રહેશે અને તેમને દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થયું તો લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે ખાતા હતા તેમણે ધી પંજાબી અને ધી ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો સાયમન કમિશનમાં શું હતું તો સાયમન કમિશનમાં જ્યારે અંગ્રેજોએ બધા જ સભ્યો એમ ના રાખ્યા અને જે સાયમનનું આવ્યો એ એનો એમ કે સાયમન ગો ગોબેક જેવા નારા આપ્યા કે સાયમન કમિશન જોઈએ નહીં તો આ સાયમન કમિશનનો એમને વિરોધ કર્યો અને પોલીસની લાઠીઓનો એ વખતે એમને પ્રહાર થયો અને એમને ખૂબ જ ઈજા પહોંચી દી પણ તેમણે શું કહેલું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યને કફનની ખાઈ બનીને રહેશે અને એમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં એમનું મૃત્યુ થયું તો એ જ રીતે આપણે બીજું જોઈએ કે બિપિનચંદ્ર પાલ કે જે પણ આપણે એમ એના એમની તસવીર જોઈએ બીપીચંદ્ર પાલ જેમનો સમયગાળો ઈસવીસન અઢારસો અઠાવન થી ઓગણીસો બત્રીસ દરમિયાન છે તો આ લાલ બાલ અને પાલની ત્રિપુટી ત્રીજા બંગાળી નેતા બીપી ચંદ્ર પાલ હતા તો ત્રણ નેતાઓ કયા તો સૌપ્રથમ આપણે જોઈએ કે લોકમાન્ય તિળક લાલા લજપતરાય અને ત્રીજા બિપિનચંદ્ર પાલ તો સૌ પ્રથમ લાલ બાલ અને પાલની ત્રિપુટી ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા શરૂઆતમાં એમને બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા કોના સમાજ તો શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા અને તેમને ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા સાપ્તાહિક એટલે અઠવાડિયામાં એકવાર આવે એ વર્તમાનપત્ર કે જે રોજના રોજ સમાચાર હોય અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગ તરફ ઉશ્કેરવા માટે એમના ઉપર આરોપ મૂક્યો અને એમને પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાની હિમાયત કરી તો અંગ્રેજ સરકારે એમના પર શું કર્યું કે એ અંગ્રેજો એમ કે યુવાનોને હિંસક માર્ગ અપનાવે છે એવો આરોપ મૂક્યો અને તેઓ પણ પ્રચંડ આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા તો આમ લાલપાલ અને પાલની ત્રિપુટીમાં બિપિનચંદ્ર પાલ એ શરૂઆતમાં બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા અને એમને ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યા ત્યાર પછી મુસ્લિમ લીગની સ્થાપના તો ઓગણીસો છમાં માં તો અંગ્રેજો ભારતમાં જે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી એ ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો હતો તેઓ અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાઓને તોડવાનો પ્રયત્ન કર્યો ભારતમાં મુસ્લિમોના એક જૂથને વહેંચવામાં સમજાવવામાં અંગ્રેજો સફળ થયા પરિણામે ઈસવીસન ઓગણીસો છમાં કે જે ભારતે ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયેલું રહે એ માટે સૌ પ્રથમ હિન્દુ તરફ એમને પ્રયત્નો કર્યા પણ હિન્દુ લોકો એમની વાતોમાં આવ્યા નહીં અને એમને જે ભાગલા પાડો અને રાજનીતિ કરો એ નીતિ અપનાવી હતી એમ કે મુસ્લિમના જે એક જૂથ હતો એમને સમજાવવામાં એ સફળ થયા અને પરિણામે ઈસવીસન ઓગણીસો છ માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમના ધાર્મિક વડા કોણ હતા આગાખાન આગા ખાન કોણ કોણ સમાવેશ થાય તો આગા ખાન પછી ઢાકાના નવાબ સલીમ મુલ્લા વાઇસરોય મિન્ટો એમને એમ કે આ લોકો આમાં સમાવેશ થયા અને તેમના ખાનગી મંત્રી દંલભ સ્મિતે મહત્વની ભૂમિકા ભજવી તો મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન ઓગણીસો છ માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને એમના આગેવાનો કોણ કોણ હતા તો ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખા વાઇસરોય મિન્ટો તેઓ ખાનગી મંત્રીના ડનલોપ સ્મિતિ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ત્યાર પછી હોમરૂલ આંદોલન તો હોમરૂલ આંદોલનમાં આપણે સૌપ્રથમ જોઈએ કે એની બેસંટ તો એની બેસન્ટ એ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તો એમને એપ્રિલ ઓગણીસો સોળમાં બાળ ગંગાધર તિળકે પૂનામાં ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરી તો એપ્રિલ ઓગણીસો સોળમાં બાળ ગંગાધર ટિળકે પુનામાં ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરી અને ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિંહ હક છે અને હું એને મેળવીને જમ્પીશ તો ટિળકે કેસરી મરાઠા જેવા અખબારો પણ લખ્યા અને ભાષણો આપ્યા અને લોકમેળવ્યો અને આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા અને એ વખતે એની બેસન્ટ મદ્રાસમાં સપ્ટેમ્બરમાં ઓગણીસો સોળમાં હોમરૂલ લીગની સ્થાપના કરી તો હોમરૂલ આંદોલનની સ્થાપના લોકમાન્ય તિલક દ્વારા અને એની બેસણ જે મદ્રાસમાં સપ્ટેમ્બર ઓગણીસસો સોળમાં હોમરૂલ લીગ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને આ બે સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગો હોમરૂલ એમ કે જવાબદાર રાજતંત્ર મેળવવાનો હતો કે જે લોકોને હક મળવા જોઈએ ન્યાયતંત્ર દ્વારા એ મળતા નહોતા અને એ હક મેળવવા માટે આ પ્રયત્નો થયા જેમાં એની એનિબેસન્ટે તેમના સાપ્તાહિક કયું ધી કોમનવેલ અને દૈનિક ન્યૂઝ દૈનિક ન્યૂ ઇન્ડિયા કે જે રોજે આવતું હોય એ શું તો દૈનિક ન્યૂ ઇન્ડિયા તો જે એની એનિબેશન્ટ હતા એમને સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયાના લેખો લખ્યા અને એની એનિબેસન્ટે હિન્દ સરકારને એમ કે જવાબદાર રાજતંત્ર અને ગૃહ સ્વરાજ વહેલી તકે આપવા અનુરોધ કર્યો તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો પણ આપ્યો અને અંગ્રેજ સરકારે એની બેસણ ચળવળથી ચોંકી ઉઠી કે ખરેખર એમ કે આટલી મોટી એમ કે લોકોમાં જાગૃતિ અને મદ્રાસ સરકારે એની બેસણની ધરપકડ કરી જેમને ઉટાક મંડમાં નજર કેદ રાખવામાં આવ્યા અને એનિબેસન્ટને મુક્ત કરવા સમગ્ર દેશમાં સભાઓ અને સરકસો થયા ઠેર ઠેર લોકો એમનો વિરોધ કર્યો અને છેવટે અંગ્રેજ સરકારે એમને છોડી દીધા ત્યાર પછી કેટલું જાણવા જેવું કે એનિબેસન્ટ ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલકત્તા મૂકેલા ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ત્યાર પછી આપણે જોયું કે લખનઉ લખનઉ કરાર આપણે જોઈએ તો લખનઉ કરાર ઓગણીસો સોળમાં થયું જેમાં ઈસવીસન ઓગણીસો પંદરમાં કોંગ્રેસ અને મુસલમાન જે લીગ હતી જેની સ્થાપના થઈ એ મુંબઈમાં એમનું અધિવેશન ભર્યું અને એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તેમના વાર્ષિક અધિવેશન એકસાથે લખનઉમાં રાખ્યા અને લખનૌમાં જે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી હતી તો તેમાં ઈસવીસન ઓગણીસો સાતમાં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી અને જહાલવાદી બંને જૂથો અલગ પડ્યા તે હવે એક થઈ ગયા અલગ પડ્યા હતા કે આ લખનઉ કરારમાં જે ઓગણીસો સાતમાં સુરતમાં જે અધિવેશન મળ્યું એમાં અલગ પડ્યા હતા તે એક થઈ ગયા અને જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ઈસવીસન ઓગણીસો સોળમાં લખનઉ મુકામે સમજૂતી કરી કરાર કર્યા તે લખનઉ કરાર તરીકે જાણીતા થયા તો આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતમાં મહત્વ આપ્યું અને સ્વરાજ માટેની લડતોમાં બળ મળ્યું તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે સુભાષચંદ્ર બોઝ હવે સુભાષચંદ્ર બોજ વિશે આપણે બધા જ જાણીએ છીએ જે હવે પછી આપણે જોઈશું તો હવે આપણે આગળ જોઈએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી ઓ અઢારસો સત્તાણુંના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો તેમની માતાનું નામ પ્રભાવતી હતું અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું તે બાળપણથી જ ખૂબ તીવ્ર બુદ્ધિપ્રદા એમ કે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને ઈસવીસન ઓગણીસો વીસમાં લંડનમાં આઈસીએસની પરીક્ષા એમને ચોથા નંબરે પાસ કરી હતી તો ત્યાર પછી ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં એ જોડાયા અને દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં એમને ભાગ લીધો અગિયાર વખતે રાજકીય કેદી તરીકે પકડાયા હતા અને ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં હરિપુરા જે કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં ત્રિપુરામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં એ પ્રમુખ બન્યા પરંતુ કેટલાક મતભેદોને કારણે એમને રાજીનામું આપ્યું તો આમ સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાવન ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો એમની માતાનું નામ પ્રભાવતી પિતાનું નામ જાનકીનાથ હતું તે નાનપણથી જ ખૂબ બુદ્ધિશાળી હતા અને ત્યાર પછી ઈસવીસન ઓગણીસો વીસમાં લંડનમાં આઈસીએસની પરીક્ષામાં એ ચોથા નંબરે પાસ થયા હતા અને ત્યાર પછી એ ભારત આવ્યા અને કોંગ્રેસમાં જોડાયા જે તેમણે સ્વાતંત્ર્ય સવણ ચરવણમાં ભાગ લીધો અને તે અગિયાર વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા અને ત્યાર પછી ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં ત્રિપુરામાં જે કોંગ્રેસનું અધિવેશન મળ્યું એમાં પણ પ્રમુખ બન્યા પરંતુ કેટલાક મતભેદોને કારણે એમને રાજીનામું આપ્યું ત્યાર પછી એમને મે ઓગણીસો ઓગણચાલીસમાં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામનો રાજકીય પ્રશ્ન પૂછાય કે સુભાષચંદ્ર બોઝે કઈ સાલમાં કયા રાજકીય પક્ષની સ્થાપના કરી તો મે ઓગણીસો ઓગણચાલીસમાં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી અને એ વખતે યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને આ ફોરવર્ડ બ્લોક યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યા સુભાષચંદ્ર અને તેમના સાથીઓએ સરકારે જેલમાં પૂર્યા સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા અને ત્યાં તેમની તબિયત લથડી બગડી અને પરિણામે એમને મુક્ત કર્યા જે એમના મકાનમાં એમને નજરકેદ રાખવામાં આવ્યા હતા અને ત્યાર પછી સત્તરમી જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારના જે નજરકેદમાંથી છૂટ્યા અને પોતે વેશ પરિવર્તન કરી કાબુલ અને મોસ્કો થઈ અને બર્લિન ગયા અને બર્લિન પર પહોંચી ત્યાં એમને પ્રવચન આપ્યું ત્યારે અંગ્રેજ સરકાર ચોકી ઉઠી કે ખરેખર કેટલું સાહસ એમ એક વ્યક્તિ નજરકેદમાં છે બીમાર છે છતાં એમ કે બર્લિન પહોંચી ગયો અને આ પ્રવચનથી અંગ્રેજ સરકાર ચોકી ઉઠી અને તેથી તેઓ સુમાત્રા થઈ અને જાપાન ગયા બીજું કેટલું જાણવા જેવું જોઈએ આપણે કે જર્મની તથા જાપાનના અંગ્રેજોના દુશ્મન દેશ હતા અને એ સંજોગોમાં લાભ ઉઠાવી સુભાષચંદ્ર થઈ શકે તેમ છે એમ વિચારી એમને એશિયાઈ દેશોમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો તો આમ ભારતના જે નેતાઓ હતા એ ખૂબ જ બહાદુર અને હોશિયાર હતા હવે આગળ આપણે બીજા જોઈએ ત્યાર પછી આઝાદ હિંદ ફોજની સુકાની પદ તો એ જ રીતે સુભાષચંદ્ર બોઝની જેમ આઝાદ હિંદ ફોજ આઝાદ તરીકે કોણ ઓળખાય છે એ આપણે જોઈએ તો બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોને આઝાદ હિંદ ફોજની રચના કરી આઝાદ હિન્દ ફોજની રચના સ્થાપના કોણે કરી તો કેપ્ટન મનમોહન સિંહે જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દની ફોજની સ્થાપના કરી જાપાન સરકાર તથા રાજબિહારી બોધ વચ્ચે એમ કે મતભેદ થયો અને પરિણામે મોહનસિંઘે રાજીનામું આપવું પડ્યું ત્યાર પછી આઝાદ હિન્દ ફોજનું ભાવિ એમ કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ જે હોય એમાં જો નેતા યોગ્ય ન હોય તો એ ટુકડી ચાલે નહીં તો આ રીતે એમ કે એનું જે રાજીનામું મળ્યું અને યોગ્ય નેતા ન રહ્યો પરિણામે એ પાર્ટી એમ કે અનિશ્ચિત બની ગઈ તો રાજ બિહારી બોઝે સર્વસંમતિથી ચાર જુલાઈ ઓગણીસો તેતાલીસના રોજ આઝાદ હિંદ ફોજની સર્વોચ્ચમ નેતા તરીકે વરણી સુભાષચંદ્ર બોઝની વરણી કરી ત્યાર પછી સર્વ સત્તા એમને પાછી અપાઈ અને જુલાઈ ઓગણીસો તેતાલીસ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું સુકાની પદ સંભાળ્યું અને તેમને નેતાજી કયું નામ નામ બોઝને આપવામાં આવ્યું અને નેતાજી ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને એમને ભારતને જય નો મંત્ર આપ્યો તો સુભાષચંદ્ર એમ કે જોયું અને ત્યાર પછી આપણે જોયું કે ક કોણ તો જે આઝાદ હિંદના સ્થાપક તરીકે એમને નેતાજીનું હુલામણું બિરુદ મળ્યું અને નેતાજીએ ચલો દિલ્હીનું સૂત્ર અપનાવ્યું અને એમને ભારતને જયહિંદનો મંત્ર આપ્યો ત્યાર પછી તેમણે દક્ષિણ આપણે એક ટુકડી સુભાષચંદ્ર બોઝ એ વખતનું ચિત્ર અહીં દ્રશ્યમાન છે કે આપણે જોઈએ નજીકથી કે સુભાષચંદ્ર બોઝ તો એમાં આ ચિત્રમાં સુભાષચંદ્ર બોઝ છે તો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના સાથીદારો જેમાં એમ એમ કે કે બંને સુભાષ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવેશ કરી અને ભારતીયો પાસેથી માતૃભૂમિને સ્વતંત્રતા અને સર્વસ્વ બલિદાન આપવાની માગણી દે અને એમને સૂત્ર આપ્યું કહ્યું કે આપણે જાણીએ છીએ કે તુમ મોજે ખૂન દો મે તુમે આઝાદી દુંગા એ સૂત્ર કોણે આપ્યું તો આઝાદી માટે સુભાષ આમ કે આમને સુભાષચંદ્ર બોઝે આપ્યું ત્યાર પછી એ વખતે કામચલાઉ સરકાર તો ઓક્ટોમ્બર ઓગણીસો તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી અને સુભાષચંદ્ર બોઝે લક્ષ લશ્કરમાં જે સર્વોચ્ચ વડા તરીકે હોદ્દો પણ સંભાળ્યો કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે યુદ્ધ જાહેર કર્યું અને જે આઝાદ હિંદની ફોજની કામગીરી હતી કઈ તો આઝાદ હિંદ ફોજના કામ ચલાવ સરકાર વડા બન્યા પછી આઝાદ હિંદ ફોજનું પુનઃ આયોજન કર્યું અને એમણે સૈનિકોને સગમ એટલે ચોક્કસ તાલીમ આપી તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી એમાં આપણે કેટલું જાણવા જેવું જોઈએ કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં ચાર લશ્કરી ટુકડીઓ ઊભી કરી જેમાં એમ કે એમને નામ કયા આપ્યા ગાંધી સુભાષ નેહરુ અને આઝાદ નામ આપેલા અને જેમાં સ્ત્રીઓની પણ એક અલગ ટુકડી ઊભી કરી હતી અને જેનું નામ એમણે ઝાંસીની રાણી એવું આપ્યું હતું અને એનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સેહગલે કર્યું હતું ત્યાર પછી આઝાદ હિંદ ફોજે ભારતને પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા પરંતુ ત્યારબાદ પાણીની તંગી પુરવઠામાં એમ કે ભારે વરસાદને કારણે ફોજને પીછેહટ કરવી પડી જ્યાં જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયો અને જાપાન હાર્યું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ તો આઝાદ હિંદ ફોજનું ભવિષ્ય હવે રહ્યું નહીં અને ચારેક હજાર સૈનિકોની ખુવારી થઈ અને પચીસ હજાર સૈનિકો પકડાયા તો આમ આઝાદ હિન્દની ફોજની સેના ધીમે ધીમે ભાગી પડી ત્યાર પછી નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં નેતાજી રંગુન અને બેંકોંગ છોડી વિમાન માર્ગે આગળ વધ્યા અને જાપાને કરેલી જાહેરાત મુજબ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસના રોજ ફાર્મસાના તાઈપેન વિમાન મથકનું વિમાન ઉપડ્યું અને તરત જ એમાં આગ લાગી અને નેતાજી સખત દાજા છે અને એમનું અવસાન થયું એવું કહેવામાં આવે છે એમ તો આમ આપણે જોયું કે ભારતમાં આઝાદી રાષ્ટ્રવાદ ઊભો થયો અને એમાં કઈ કઈ બાબતો કયા કયા નેતાઓનો સમાવેશ થયો અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી એની સામે ઉગ્ર આંદોલનો થયા અને જહાલવાદ અને મવાળવાદના નેતાઓ થયા જેમાં જહાલવાદીમાં લોકમાન્ય તિળક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ વગેરે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હોમ રૂલ આંદોલનની શરૂઆત થઈ ત્યાર પછી લખનઉ કરાર થયો અને એમાં ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજની સ્થાપના થઈ અને જેના દ્વારા એમ કે કેપ્ટન મોહનસિંહને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી અને ત્યાર પછી સુભાષ નેતાજી એમ કે એમનું નેતાજી સુભાષચંદ્ર બોઝને નેતાજી એવું નામ આપવામાં આવ્યું અને ચલો દિલ્હીનું સૂત્ર અપનાવી જય મત મંત્ર આપ્યો અને એમને લોકો પાસે તુમ મુજે ખૂંદો મેં તુમે આઝાદી દુંગા અને એમને સર્વોચ્ચ વડા તરીકે જે સુભાષચંદ્ર બોઝે ચલાવ સરકારની સ્થાપના કરી અને એમને આઝાદ હિન્દ ફોજનું સુકાન પણ સંભાળ્યું અને છેલ્લે ફોજ ખૂબ જ સારું લડી પરંતુ ચારેક હજાર સૈનિકો મૃત્યુ પામ્યા અને પચીસ હજાર સૈનિકો પકડાયા અને પરિણામે છેલ્લે ભાગી પડ્યું અને ત્યાર પછી નેતાજીએ પ્રતિજ્ઞા પણ કરી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં પરિણામે નેતાજી રંગુન અને બેંગકોંગ છોડી વિમાન માર્ગે આગળ ગયા પરંતુ ત્યાં અઢારો ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ ફામરસાના તાઇપેન વિમાની મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી નેતાજી સખત દાજા છે અને એમનું મૃત્યુ થયું હતું તો એ પાઠમાં આપણે આ જોયું